આજે અમારે કાપડ માર્કેટની અંદર છ છ આઠ આઠ મહિનાની ઉધારીમાં અમે કાપડ વેચીએ છીએ વિધાઉટ એની સિક્યોરિટી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા ના, એના માટે તો સરસ લીક કહ્યું છે સાહેબ કે જે પેલા એન્જલ ટેક્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ ના જે ટેક્સ લેતા હતા એ લોકો નથી લેવાના. અને આજે પેપરમાં બી આવ્યું ને, એ તો ના ને, એ તો પેલામાં બી બજેટમાં બી કહી દીધું હતું, બજેટ વખતે બી આજે કહી દીધું હતું કે નથી, એટલે આ ફરી કીધું આવો સરપ્રાઈઝ ફોર દેટ. પણ સર સ્ટાર્ટઅપમાં પછી તમે અત્યારે સમજો સ્ટાર્ટઅપમાં એટલું ટેક્સેશન ના આવે, એટલે તમે અગર એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હો એન્જલ ટેક્સ આવે કે યા કેમ કે લોકો એન્જલ ઇન્વેસ્ટર્સ આપે એ ટેક્સ આવે એટલે પોઝિટિવ પોઈન્ટ છે, એમાં કોઈ ડાઉટ નથી. અને સી સ્ટાર્ટઅપને લોકો એટલે પ્રોત્સાહન આપે છે કેમ કે સ્ટાર્ટઅપથી જોબ જનરેશન થઈ રહ્યું છે અત્યારે. એક ઇમ્પોર્ટન્ટ ઉસાહને. હેલો, નમસ્કાર સર, અનુભાઈ ચૌહાણ બોલું, નંદેશ્વરી જીઆઈડીસી થી. હાજી, આપનું સ્વાગત છે, શું વાત છે આપની? સાહેબ, મારે એ કહેવું છે કે આપણે જે ભાજપના મિત્રો છે ને, એ વરી વરીને પાછું પક્ષનું જે કે કરે છે, ખરેખર રિયાલિટી